हेलो फ्रेंड्स, स्वागत है आपनू मारे रसोड़ा काठियावाड़ी स्वाद में। हूँ भावनाबेन राठौड़। आज आप बनावशू केप्सिकमन शाक अने परोठा। फ्रेंड्स, आ शाक में आप क्रीम, काजू, दही, इवन आप चना लोटनो पण उपयोग नथी करेलो, तो पण एकदम क्रीमी टेक्स्चरवाळू आपणू आ शाक तैयार थयेलू छे। अने साथे ज नवा ज आपणे दसपड़वाळा परोठा बनावेला छे। अहींया तमे जोई शको छो कि परोठाना एक एक पड़ अलग थयेला छे। तो वीडियो पूरेपूरो जोजो, अने वीडियो पसंद आवे तो वीडियो ने लाइक, शेर अने सब्सक्राइब करी पासे रहेलू बेल प्रेस करो, जेथी आवनारा नवा वीडियो सौथी पहेला आपने मळे। तो चालो बनावीए 100% नवी रीते बनेलू केप्सिकमनू शाक अने दसपड़वाळा परोठा। तो पहला तो आपणे परोठानो लोट बांधी लेशुं, जेना माटे अहींया 2 कप झीणो घऊंनो लोट लीधेलो छे, जे आपणे रोटली माटे ઉપયોગમાં લઈએ છીએ એ લોટનો જ આપણે ઉપયોગ કરીશું। 2 ચમચી જેટલું તેલ નાખશું, 1/2 ચમચી જીરું અને ચપટી કાળા મરીનો ભૂકો નાખશું। બધું હાથેથી ચોળી અને મિક્સ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આજ સુધી તમે ઘણી રીતે પરોઠા બનાવ્યા હશે, પણ આ પરોઠા આપણે એકદમ નવી રીતે બનાવશું, તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। અને પરોઠાની સાથે શાક પણ એકદમ સરસ નવી રીતે જ બનાવશું। લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। બધું મિક્સ કરી લીધા પછી થોડું થોડું પાણી લેતા લોટ બાંધી લેશું। તો પરોઠાનો લોટ બાંધી લીધો છે, રોટલી કરતાં સહેજ કઠણ રાખેલો છે અને ભાખરી કરતાં થોડો ઢીલો રાખેલો છે। તો લોટ ઢાંકી અને સાઈડ પર રાખી દઈશું। લોટ આપણો સોફ્ટ થાય ત્યાં સુધીમાં આપણે શાક બનાવી લેશું। તો શાક બનાવવા માટે અહીંયા 200 ગ્રામ કેપ્સિકમ આ રીતે મોટા ટુકડામાં સમારીને લીધેલા છે। હવે શાક બનાવશું। તો શાક બનાવવા માટે ગેસ ઉપર કડાઈ ગરમ કરવા મૂકેલી છે। કડાઈમાં તેલ નાખશું। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે। તો શાક અને પરોઠા સાથે સર્વ કરવા માટે 3 લીલા મરચાં તળી લેશું, જેમાં હાથેથી આ રીતે કાપો કરી લેશું, નખથી કાપો કરી લેવાથી મરચાં તેલમાં ઉડતા નથી। જો મરચાં તમે કાપો કર્યા વગર તળશો તો મરચાં તેલમાં નાખ્યા ભેગા જ તેલ ઉડશે, એટલે મરચાં તળવા ટાઈમે મરચાંમાં કાપો કરવો ખાસ જરૂરી છે। અહીંયા આપણા 3 મરચાં એકદમ સરસ તળાઈ ગયા છે, તો તળેલા મરચાં એક પ્લેટમાં લઈ લેશું અને મરચાં ઉપર થોડું મીઠું અને થોડું ધાણા જીરું નાખશું। તો તળેલા મરચાં સાઈડ પર રાખી દઈશું અને જે આપણે કેપ્સિકમ સમારીને રાખેલા છે એ કેપ્સિકમ પહેલાં તળી લેશું। અહીં આપણા કેપ્સિકમ એકદમ સરસ તળાઈ ગયા છે, થોડા સોફ્ટ થાય એટલા જ મરચાં તળવાના છે। એક્સ્ટ્રા તેલ નિતારી અને તળેલા મરચાં આપણે પ્લેટમાં લઈ લેશું। તો બધા જ મરચાં એક પ્લેટમાં કાઢી લીધા છે, હવે શાકનો વઘાર કરશું। એ જ તેલ ગરમ છે તેમાં જ વઘાર કરી લેશું। તો 1/2 ચમચી રાઈ નાખશું અને 1/2 ચમચીથી ઓછું જીરું નાખશું, સાથે જ 2 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ કરેલી છે એ મિક્સ કરી દઈશું। જો તમે લસણ ના ખાતા હોય તો તમે આદુ મરચાંની પેસ્ટ સાથે પણ આ શાક બનાવી શકો છો। આદુ મરચાંની પેસ્ટ તેલ સાથે એકદમ સરસ સંતળાઈ ગઈ છે, તો એક મીડિયમ સાઇઝની ડુંગળીની આ રીતના પેસ્ટ કરીને રાખેલી છે, મિક્સ કરી દઈશું। આ શાકમાં આપણે લસણ અને ડુંગળી બંનેનો ઉપયોગ કરેલો છે, પણ જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો લસણ ડુંગળી સ્કીપ કરીને પણ આ શાક બહુ સરસ સ્વાદિષ્ટ બને છે। ડુંગળી તેલમાં સારી રીતે સાંતળી લેવાની છે। તમે કોઈ પણ ડુંગળી ટમેટાની ગ્રેવીવાળું શાક બનાવતા હોય તો ડુંગળીનો કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી ડુંગળીને સાંતળી લેવાની છે। જો તમે ડુંગળી થોડી ઘણી કાચી રહેશે તો શાકમાં તમને બીજા બધા મસાલાનો સ્વાદ નહીં આવે, એકલી ડુંગળીનો જ સ્વાદ આવશે। અહીં આપણી ડુંગળી એકદમ સરસ સંતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે ડુંગળીમાંથી તેલ અલગ પડવા માંડ્યું છે। તો ડુંગળી સાથે અહીં અમે 2 મીડિયમ સાઇઝના ટમેટાં પ્યુરી કરીને રાખેલા છે, તો ટમેટાની પ્યુરી પણ ડુંગળીની સાથે મિક્સ કરી દઈશું। આજ સુધી તમે કેપ્સિકમનું શાક અનેક વખત બનાવ્યું હશે, પણ ફ્રેન્ડ્સ, આજના શાકમાં આપણે દહીં, મલાઈ કે ચણાનો લોટનો ઉપયોગ કર્યા વગરની આ ગ્રેવી તૈયાર કરીશું, તો પણ એકદમ ઘટ ક્રીમી ક્રીમી આપણી ગ્રેવી તૈયાર થશે। હવે મસાલા કરી લેશું। મસાલામાં 1 ચમચી તીખું લાલ મરચું લીધું છે,
અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે. તમે એકલા તીખા લાલ મરચાથી કે એકલા કાશ્મીરી લાલ મરચાથી પણ આ શાક બનાવી શકો છો. અડધી ચમચી હળદર, એક ચમચી ધાણા જીરું, અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. બધું સારી રીતે મિક્સ કરી લેશું. તો મસાલા ડુંગળી ટમેટાની ગ્રેવી સાથે મિક્સ કરી લીધા છે. એકાદી મિનિટ ઢાંકણ ઢાંકી દેશું જેથી મસાલાની ફ્લેવર એકદમ સરસ ગ્રેવીમાં આવી જાય. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. અહીંયા થોડી વારમાં જ તમે જોઈ શકો છો કે આપણે ટમેટાની ગ્રેવી ડુંગળીની ગ્રેવી સાથે એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને તેલ એકદમ છૂટું પડવા માંડ્યું છે. શાકનો પ્રોપર સ્વાદ જોતો હોય તો ડુંગળી ટમેટાની ગ્રેવીને એકદમ સારી રીતે સાંતળી લેવાની. એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી સાંતળો એટલે પરફેક્ટ ગ્રેવી તૈયાર થઈ જશે. હવે ગ્રેવી થોડી પાતળી કરવા માટે અડધા કપ જેટલું પાણી નાખશું. અને આપણા શાકને એકદમ સરસ ક્રીમી ટેસ્ટ આપવા માટે થઈને આજે આપણે શિંગદાણા નાખી અને શાકને એકદમ ટેસ્ટી બનાવશું. તો અહીં અમે શેકેલા શિંગદાણાનો ભૂકો કરેલો છે. તો 3 ચમચી શેકેલા શિંગદાણાનો ભૂકો આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, બેસનવાળું શાક તો તમે અનેક વખત બનાવ્યું હશે પણ એક વખત આ તમે શિંગદાણા નાખી અને શાક બનાવો, ખૂબ જ સ્વાદિષ્ટ શાક બને છે. તો શિંગદાણાનો ભૂકો ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ કરી લેશું અને જે આપણે તળીને કેપ્સિકમ રાખેલા છે કેપ્સિકમ ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. હવે એકાદી મિનિટ ઢાંકણ ઢાંકી દઈશું જેથી ગ્રેવીનો સ્વાદ કેપ્સિકમમાં એકદમ સારી રીતે આવી જાય. થોડી વાર પછી તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ એકદમ રિલીઝ થવા માંડ્યું છે. તો શાકને એકદમ સરસ પંજાબી ટચ આપવા માટે અહીંયા મેં કસૂરી મેથી લીધેલી છે. કસૂરી મેથી હાથેથી ચોળી અને મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણું પંજાબી સ્ટાઇલ કેપ્સિકમનું શાક. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાક સાઇડ પર રાખી અને આપણા નવા 10 પડવાળા પરોઠા બનાવશું. અહીં આપણો પરોઠાનો લોટ જોઈ લઈએ. પરોઠાનો લોટ પણ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો હાથેથી એક વખત મસળી લેશું. ગમે ત્યારે પરોઠા બનાવો, પરોઠાનો લોટ 15-20 મિનિટ પહેલાં બાંધી લેવાનો. 15-20 મિનિટ બાંધેલો લોટને રાખવાથી લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને પરિણામે પરોઠા પણ એકદમ સરસ સોફ્ટ બનશે. લોટમાંથી એક મોટો લૂવો લઈ લેશું. આ રીતે એક લૂવો લીધેલો છે. બાંધેલા લોટને કોરા લોટથી કોટ કરી અને વણી લેશું. શક્ય હોય એટલી મોટી રોટલી વણી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે પાતળી એવી રોટલી વણી લીધી છે. રોટલી ઉપર તેલ લગાવશું. હું આ રીતે બ્રશની મદદથી લગાવું છું, હાથેથી પણ લગાવી શકાય. તેલ લગાવી લીધા પછી કોરો લોટ સ્પ્રિંકલ કરી દઈશું જેથી પડ એકદમ સરસ છૂટા છૂટા રહે. હવે એક સાઈડથી ફોલ્ડ કરી લીધું છે, આ જ રીતે આપણે બીજી સાઈડથી પણ ફોલ્ડ કરી લેશું. ફોલ્ડ કરેલા ભાગ પર પણ તેલ લગાવશું. એ જ રીતે કોરો લોટ સ્પ્રિંકલ કરશું. બંને બાજુથી પાછું ફોલ્ડ કરી લેશું. ફરી પરોઠું વણી લેશું. ફરી પાછી સેમ પ્રોસેસ, તેલ લગાવશું, કોરો લોટ સ્પ્રિંકલ કરશું અને બંને બાજુથી ફોલ્ડ કરી લેશું. ફરી પાછું તેલ લગાવશું, કોરો લોટ સ્પ્રિંકલ કરી અને પરોઠું ફોલ્ડ કરી લેશું. ટોટલ આપણે 4 વખત લુવાને ફોલ્ડ કરેલો છે. હવે થોડો કોરો લોટ નાખી અને વણી લેશું. આ પરોઠું વધારે પાતળું નહીં કરતા થોડું જાડું રાખશું જેથી પરોઠાના 10-10 પડ એકદમ અલગ થઈ જાય. તો અહીં આપણું 10 પડવાળું પરોઠું વણીને તૈયાર છે. આ જ રીતે બાકીના પરોઠા પણ વણી લેશું. પરોઠા શેકવા માટે
तवो मूकेलो छे, तवामां परोठो मूकी देशुं। आ परोठा शेकवामां बिलकुल उतावळ नथी करवानी, परोठा आपणे જાડા રાખેલા છે અને બધા પડ અલગ પડે એ માટે થઈને પરોઠું એકદમ પ્રોપર શેકાવા દેવાનું છે। પરોઠું એક બાજુ શેકાયા પછી પલટાવી લેશું, ઉપરથી તેલ નાખશું, ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ પરોઠા શેકવાના છે। પરોઠું પલટાવી લેશું, બીજું બાજુ પણ તેલ લગાવશું। અહીંયા તમે જોઈ શકો છો કે પરોઠાનું પડ શેકાતા જ તરત અલગ પડવા માંડ્યું છે। ધીમા ગેસની ફ્લેમ ઉપર આ રીતે પ્રેસ કરી અને પરોઠું આપણે શેકી લેશું, જેથી અંદરના પડ પણ એકદમ સારી રીતે શેકાઈ જાય। અહીંયા પરોઠું બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયું છે, તો પ્લેટમાં લઈ લેશું। બાકીના પરોઠા પણ આ રીતે શેકી લેશું। આ પરોઠા એટલા સોફ્ટ બને છે કે દાંત વગરના માણસ પણ આરામથી આ પરોઠા ખાઈ શકે। આ જ રીતે બધા પરોઠા શેકી લેશું, તો તૈયાર થયેલો શાક અને પરોઠા સર્વ કરશું। આપણે જે મરચાં તળીને રાખેલ છે એ મરચાં પણ સર્વ કરશું। તો તૈયાર છે 100% નવી રીતે બનેલા 10 પડના પરોઠા અને કેપ્સિકમનું શાક। તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ નવી રીતે બનેલા પરોઠા અને સ્પેશિયલ મસાલા સાથે બનેલા કેપ્સિકમના શાકની રેસીપી કેવી લાગી। આજે બસ આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય, થેન્ક યુ।